જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 2 માં કલોલ વિશે ભણવાનું છે. કલોલમાં પાઠ 4 જંગલ બુક આપણે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા, પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા. ચાલો આપણે બધા હવે કલોલની સાધ્ય પોથી ખોલો. જો આવી બધી સાધ્ય પોથી ખોલી કલોલની, એ કલોલમાં ભાગ એકમાં પાના નંબર 60 ઉપર જુઓ, પાઠ 4 જંગલ બુક. આ જંગલ બુકમાં શું છે? આપણે બધા પ્રાણીઓ વિશે વાત કરેલી છે. આપણે પાઠ્યપુસ્તકમાં જોયું ને, હવે આપણે સદ્યપોથીમાં જોયું. શું આપેલું છે? ગીત ગાવું. આપણને શું કીધું છે? ગીત ગાવું. ચાલો આપણે ગીત ગાઈએ. આપણે પાઠ્યપુસ્તકમાં ગીત ગાયું તો અહીંયા પણ આપણે ગાશું. ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું પીઠ મારી ભાંગી નાખી. ભાગો રે ભાઈ ભાગો, અહીંયા શું કીધું છે? ભાગો રે ભાઈ ભાગો, ભાગવાનું કીધું છે. અહીંયા દટ્ટણ આવ્યું અને પટ્ટણ પણ આવ્યું, અને ઊંચેથી શું પડ્યું? આભ પડ્યું. તો આભ પડ્યું તો શું થયું? પીઠ મારી ભાંગી ગઈ. પીઠ એટલે કમર ભાંગી ગઈ. ભાગો રે ભાઈ ભાગો. હવે આગળ પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આપણે અહીંયા ગીત જોયું એની ઉપરથી જ આપણે અહીંયા ખાલી જગ્યા છે. જુઓ, પહેલી ખાલી જગ્યા ભાગો રે ભાઈ ખાલી જગ્યા, અને અહીંયા શું છે? અહીંયા આપણને 2 કૌંસ આપેલા છે. કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા શું કહ્યું છે? ભાગો રે ભાઈ. તો અહીંયા શું આવશે? દોડો આવશે કે ભાગો આવશે? તો આપણે ગીતમાં જોયું તો શું આવ્યું? ભાગો આવ્યું. તો અહીંયા આપણે શું લખીશું? ભાગો રે ભાઈ ભાગો. ખાલી જગ્યામાં શું લખીશું? ભાગો. હવે બીજી ખાલી જગ્યા દટ્ટણ આવ્યું ખાલી જગ્યા આવ્યું, અહીંયા શું આપેલું છે? પટ્ટણ અને ચટ્ટણ. તો આપણે ગીતમાં શું જોયું? દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું. તો શું આવશે આ 2માંથી? પટ્ટણ આવશે કે ચટ્ટણ આવશે? તો પટ્ટણ આવશે. તો આપણે અહીંયા શું લખીશું? દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું. હવે ત્રીજી, ઊંચેથી ખાલી જગ્યા પડ્યું. હવે ઊંચેથી શું પડ્યું હતું? તો ઝાડ પડ્યું હતું કે આભ? તો શું પડ્યું હતું? ગીતમાં શું આવ્યું હતું? આભ. તો ઊંચેથી આભ પડ્યું. પછી ચોથી ખાલી જગ્યા, ખાલી જગ્યા મારી ભાંગી નાખી. અહીંયા શું કીધું છે? ખાલી જગ્યા મારી ભાંગી નાખી. તો શું ભાંગી નાખી? ડોક કે પીઠ? તો ગીતમાં શું આવ્યું હતું? ડોક ભાંગી નાખી હતી? નહીં, પીઠ ભાંગી નાખી. તો પીઠ મારી ભાંગી નાખી. તો જવાબમાં શું આવશે? પીઠ મારી ભાંગી નાખી. હવે ત્રીજો પ્રશ્ન, ગીત ગાવ. આપણે શું કીધું છે? ગીત ગાવાનું કીધું છે. જુઓ, અચ્છર આવે કચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવતો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્છર આવે કચ્છર આવે. અહીંયા શું કીધું છે? અચ્છરે આવે અને કચ્છરે આવે. મોટા મોટા શું આવે છે? મચ્છર આવે છે. પછી હિંચકા ખાવ તો શું આવે? હિંચકા ખાઈએ તો શું આવે? ચક્કર આવે. પહાડ હોય એમાંથી શું પડે છે? આવે છે પથ્થર આવે છે. પહાડમાંથી પથ્થર આવે. અને સસલાઓનું શું આવે છે? લશ્કર આવે છે. અચ્છર આવે કચ્છર આવે. હવે પ્રશ્ન 4, ગીતમાંથી રંગીન શબ્દો શોધીને લખો. આપણને શું કીધું છે? આપણે અહીંયા ગીત ગાયું એમાં રંગીન શબ્દ આપેલા છે. જો અચ્છર છે, કચ્છર, મચ્છર, ચક્કર, પથ્થર, લશ્કર. તો આપણને શું કીધું છે? ગીતમાંથી રંગીન શબ્દ શોધીને લખો. તો આપણને આ ગીતમાંથી રંગીન શબ્દ આપેલા છે એ આપણે શોધીને અહીંયા લખવાના છે. તો પહેલો શબ્દ કયો છે? અચ્છર. તો અહીંયા આપણે લખીશું અચ્છર. બીજો કયો છે? કચ્છર. બીજો શબ્દ શું છે? કચ્છર. તો આપણે અહીંયા શું લખીશું? કચ્છર. હવે ત્રીજો શબ્દ કયો છે? મચ્છર. તો અહીંયા આપણે લખીશું મચ્છર. હવે ચોથો શબ્દ કયો છે? ચક્કર. તો અહીંયા આપણે લખીશું ચક્કર. હવે પછી કયો શબ્દ છે? પથ્થર. તો અહીંયા આપણે શું લખીશું? પથ્થર. પછી કયો શબ્દ બાકી છે રંગીન શબ્દ? તો લશ્કર. તો અહીંયા આપણે લખીશું લશ્કર. થઈ ગયા બધા શબ્દ, રંગીન શબ્દ બધા આવી ગયા? અચ્છર, કચ્છર, મચ્છર, ચક્કર, પથ્થર અને લશ્કર. હવે પ્રશ્ન 5, ગીતના આધારે પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો. આપણે ગીત જોયું તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા શું કીધું છે? પહેલું
જુઓ બાળકો, અહીં આપણે શું કીધું છે, ગીતના આધારે પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખવાના છે. આપણને અહીંયા શું કીધું છે, એક એક શબ્દમાં, એટલે એક જ શબ્દમાં ઉત્તર લખવાનો છે. પૂરા વાક્યમાં અહીંયા જવાબ લખવાનો નથી. આપણને પૂરા વાક્યમાં જવાબ લખવાનો કીધો હોય તો ત્યાં પૂરા વાક્યમાં લખવાનું, અને અહીંયા આપણને તો આવી રીતના કીધું, ગીતના આધારે પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખવાના. કેટલા? એક જ શબ્દમાં લખવાના છે. ચાલો આપણે જવાબ લખીએ. તો શું છે પહેલો સવાલ, ગીતની પહેલી લીટીમાં અચર જેવો બીજો કયો શબ્દ છે? હવે આપણને શું કીધું છે, પહેલી પંક્તિ, જો અહીંયા પહેલી પંક્તિમાં અચર જેવો બીજો કયો શબ્દ છે, તો આ કયો શબ્દ છે, કચ્છર. તો આપણે જવાબમાં શું આવશે, કચ્છર. અહીંયા આપણે જવાબમાં શું લખીશું, કચ્છર. કયું છે, ગીતની પહેલી લીટીમાં અચર જેવો કયો શબ્દ, કચ્છર. હવે બીજું, મોટા મોટા શું આવે છે? આપણે ગીત જોયું એમાં જુઓ તો મોટા મોટા શું આવે છે, તો મચ્છર. તો આપણે જવાબમાં શું આવશે, મચ્છર. હવે ત્રીજું, જો ત્રીજું શું છે, હિંચકા ખાવ તો શું આવે? આપણે ગીત જોયું તો ગીતમાં આપણે શું હતું, હિંચકા ખાઈએ તો શું આવે છે, ચક્કર આવે. તો આપણે જવાબમાં શું લખીશું, ચક્કર. શું આવશે, ચક્કર. હવે ચોથું, પહાડમાંથી શું આવે છે? પહાડમાંથી શું આવે, આપણે ગીતમાં જોયું તો પહાડમાંથી શું આવતું હતું, પહાડમાંથી પથ્થર આવે. તો આપણે જવાબમાં શું લખીશું, પહાડમાંથી શું આવે છે, તો પહાડમાંથી પથ્થર આવે. હવે પાંચમું, કોનું લશ્કર આવે છે? આપણને બધાને ખબર છે, આપણે ગીત જોયું તો કોનું લશ્કર આવતું હતું, તો સસલાઓનું. તો અહીંયા આપણે શું લખીશું, સસલાઓનું. હવે પ્રશ્ન છ, નમૂના પ્રમાણે શબ્દો બનાવીને લખો. નમૂનો આપ્યો છે, આપણને શું કીધું છે, નમૂના પ્રમાણે શબ્દો બનાવવાના છે. અહીંયા જુઓ, તીર આપેલા છે, આપેલા છે, વચ્ચે એક જ શબ્દ લખેલો છે. જો અહીંયા શું છે, કચ્છ, ખચ, ખચર, જબર, બબ્બ અને રબ. હવે આપણે શું કરવાનું છે, આ ર જોડીને આખો શબ્દ પૂરો કરવાનો છે. અહીંયા આપણને શું આપેલું છે, એક નમૂનો આપ્યો છે, કચ્છર. તો હવે આપણે બીજો કયો છે, ખચ, અને આ ર જોડવાનું છે, તો ખચર. તો અહીંયા આપણે લખીશું, ખચર. બની ગયું, જો બની ગયું ખચર. અહીંયા શું છે, જબ્બ. તો હવે અહીંયા આપણા ર છે એ આપણે ક્યાં લખવાનો, અહીંયા કોઈ આગળ લખવાનો નથી, બધાએ જબ્બ ર. તો અહીંયા પાછળ ર લખવાનો આવશે. તો અહીંયા શું આવશે, જબ્બ અને ર. તો જો આવી રીતના લખવાનું, જબ્બ. હવે આ ર ક્યાં લખવાનો, અહીંયા લખવાનો. એટલે શું થાય, કયો શબ્દ બન્યો, જબ્બર. કોઈએ ર અહીંયા લખવાનો નથી. હવે ત્રીજું શું છે, બબ્બ. તો હવે શું આવશે, અહીંયા ર જોડવી તો કયો શબ્દ બનશે, બબ્બર. તો અહીંયા આપણે લખીશું, બ બ ર, બની ગયો બબ્બર. હવે શું છે, રબ. તો આપણે શું કરવાનું છે, આ શબ્દ ક્યાં લખવાનો, આગળ લખવાનો છે નહીં, પાછળ લખવાનો. તો કેવી રીતના લખીશું, ર બ, આવી રીતના. આવી રીતના હોય ન હોય તો પાછળ શું લખવાનું, ર લખવાનું. તો બની ગયો ર બ ર, કચર, ખચર, જબ્બર, બબ્બર અને રબ્બર. હવે પ્રશ્ન સાત, ટપકા જોડી દોરો અને રંગ પૂરો. શું કીધું છે, ટપકા, જુઓ બાળકો અહીંયા શું કીધું છે, ટપકા જોડી દોરો અને રંગ પૂરો. અહીંયા શું આપણને આપ્યું છે, હિંચકો આપેલો છે, આપેલો છે હિંચકો. જો અહીંયા છે હિંચકો, આપણે હિંચકાના ટપકા જોડવાના છે, અને અહીંયા શું આપેલું છે, પહાડ આપેલો છે. તો આપણે શું કરવાનું છે, ટપકા જોડવાના છે. ચાલો આપણે ટપકા જોડીએ. જો અહીંથી આવી રીતના તમારે બધાએ ટપકા જોડવાના છે. જુઓ બાળકો, મેં એટલા જોડ્યા, તમારે બધું જોડવાનું છે. આવી રીતના ટપકા જોડવાના છે. જો આવી રીતના બની ગયું. પછી શું છે, આ પહાડ. તો પહાડમાં પણ આવી રીતના ટપકા જોડવાના છે. જોડાઈ ગયા ટપકા? જો આવી રીતના તમારે ટપકા જોડવાના છે, અને પછી શું કરવાનું છે, એમાં રંગ પૂરવાનો છે. તો ચાલો આપણે હવે રંગ પૂરીએ. તો રંગમાં જુઓ, અહીંયા આપણે બ્લેક રંગ પૂરવાનો છે. પૂરાઈ ગયો. પછી અહીંયા શું કરવાનું છે, પહાડમાં અહીંયા જો હિંચકો છે, હિંચકામાં પણ આપણે કોફી રંગ પૂરવાનો છે. પૂરાઈ ગયો છે. અને અહીંયા શું કરવાનું છે, પહાડમાં પણ આવી રીતના રંગ પૂરવાનો છે. હું તમને જે ફોટો મોકલું તેવી રીતના તમારે રંગ પૂરવાનો છે. અહીંયા મેં ટપકા જોડીને રંગ પૂર્યો છે, હું તમને ફોટો મોકલું તે ટપકા જોડીને રંગ પૂરવાનો છે. જો બાળકો,
પાના નંબર 62 ઉપર પ્રશ્ન 8, પ્રાણીઓ અને તેના અંગોને યોગ્ય રીતે જોડીને લખો. અહીંયા શું કીધું છે? આ બાજુ આપણને પ્રાણીઓ આપેલા છે અને અહીંયા એના અંગ આપેલા છે. આપણે અહીંયા અધૂરા પ્રાણી આપેલા છે તો આપણે શું કરવાનું છે? એના અંગ સાથે જોડીને પૂર્ણ કરવાનું છે. જો પહેલું ચિત્ર શેનું છે? ગાયનું. તો આપણને શું કીધું છે? અહીંયા જો ગાયની ગાયને શું નથી આપેલું? અહીંયા જુઓ તો પૂંછડી નથી. તો અહીંયાથી આપણે શોધવાની છે તો ગાયની પૂંછડી ક્યાં છે? અહીંયા. તો ગાયને પૂંછડી સાથે જોડી દેવાની છે. પછી નીચે લખવાનું છે આ પૂંછડી ગાયની છે. એવી જ રીતના બીજું ચિત્ર. બીજું ચિત્ર શેનું છે? જુઓ તો બાળકો, આ શેનું ચિત્ર છે? સિંહનું. પણ સિંહનું ચિત્ર છે તો આમાં શું નથી આપેલું? કયું અંગ ઘટે છે? તો સિંહનું શું ઘટે છે? મોઢું. તો આપણે અહીંયાથી શોધવાનું છે તો સિંહનું શું ઘટે છે? મોઢું. તો ક્યાં છે સિંહનું મોઢું? અહીંયા. તો આપણે શું કરવાનું? સિંહનું મોઢું અહીંયાથી આપણે જોડવાનું છે. જોડાઈ ગયું પછી શું લખવાનું છે? અહીંયા આપણે નીચે લખવું પડશે ને કે આ સિંહનું મોઢું છે. ચાલો આપણે લખીએ, આ સિંહનું મોઢું છે. લખાઈ ગયું. હવે જુઓ, હવે કયું ચિત્ર છે? ઘોડાનું. તો આ ઘોડાનું ચિત્ર છે એમાં કયું અંગ ઘટે છે? ઘોડાને શું ઘટે છે? જો અહીંયા આગળ બે પગ આપેલા છે, પાછળના બે પગ છે નથી. તો આપણે શું કરવાનું? પહેલા આપણે ઘોડાના પગ ગોતવાના. તો અહીંયા ક્યાં ઘોડાના પગ છે? અહીંયા. તો અહીંથી આપણે ઘોડાના પગ સાથે જોડવાનું છે. પછી અહીંયા શું લખ્યું છું? આ ઘોડાના પગ છે. આ પગ ઘોડાના છે. થઈ ગયું. હવે પછી જુઓ તો શેનું ચિત્ર છે? આ શેનું ચિત્ર છે? ચિત્તાનું. શેનું છે? ચિત્તાનું. હવે ચિત્તાને કયો અંગ ઘટે છે? જો મોઢું પણ છે, પગ પણ છે, તો ચિત્તાને શું કયો અંગ ઘટે છે? તો પૂંછડી. તો આપણે પૂંછડી શોધી પડશે ને. ક્યાં છે ચિત્તાની પૂંછડી? તો અહીંયા છે. તો આપણે પહેલા ચિત્તાની પૂંછડી સાથે જોડી દઈશું. પછી શું લખીશું? આ પૂંછડી ચિત્તાની છે. આ પૂંછડી ચિત્તાની છે. હવે જુઓ તો આ કોનું ચિત્ર છે? આ તો બધાને ખબર. કયું ચિત્ર છે? વાંદરાનું. તો હવે વાંદરાનું ચિત્ર છે એમાં કયો અંગ ઘટે છે? તમને બધાને ખબર છે કયો અંગ ઘટે છે. તો અહીંયા શું નથી આપ્યું? મોઢું. તો અહીંયાથી આપણે શોધવાનું કે વાંદરાનું મોઢું ક્યાં છે? તો અહીંયા છે. તો આપણે વાંદરાનું મોઢું અહીંથી આપણે જોડવાનું છે વાંદરાના મોઢા પાસે. જોડાઈ ગયું. પછી અહીંયા આપણે શું લખીશું? આ મોઢું વાંદરાનું છે. આ મોઢું વાંદરાનું છે. થઈ ગયું. હવે પછી શેનું છે? આ કયું ચિત્ર છે? મગરનું. તો મગરને શું ઘટે છે? અહીંયા જુઓ તો મગરને શું નથી? અહીંયા પગ છે, બીજા પગ છે નથી. તો આપણે અહીંયા શું શોધવાનું છે? મગરના પગ શોધવાના છે. તો ક્યાં છે મગરના પગ? અહીંયા છે. પછી અહીંયા શું લખીશું? આ પગ મગરના છે. ચાલો આપણે લખી, આ પગ મગરના છે. જુઓ બાળકો, બધા ચિત્રને એની સાથે જોડાઈ ગયું. એના અધૂરા અંગ હતા તેની સાથે આપણે જોડકા જોડી દીધા. અહીંયા આપણે પાના નંબર 62 પૂરું થયું. હવે પાના નંબર 63. જો પાના નંબર 63 ઉપર શું આપેલું છે? પ્રશ્ન 9. પ્રશ્ન 8 ના આધારે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. આપણે આગળ જોયો પ્રશ્ન 8, એમાં શું હતું? જોડકા જોડ્યા હતા. બધા પ્રાણી હતા એના અધૂરા. આપણને શું કહ્યું છે? પ્રશ્ન 8 ના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આપણે પ્રશ્ન 8 જોયો, તેમાં શું જોયું હતું? આપણે આ પ્રાણીઓના અંગ સાથે જોડ્યા હતા. તો હવે આપણે શું કરવાનું છે? પ્રશ્ન 8 ના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો આપણે જવાબ લખીએ. શું લખ્યું છે? પહેલો પ્રશ્ન, તમને કોની પૂંછડી ગમી? તો અહીંયા શું, તમને કોની પૂંછડી ગમી? તો આપણે શું લખવાનું? અમને ગાયની પૂંછડી ગમી. આપણને ગાયની પૂંછડી જ ગમે ને, તો શું લખશું? અમને ગાયની પૂંછડી ગમી. હવે બીજો પ્રશ્ન, કોની પૂંછડી વાંકી છે? તો કોની પૂંછડી વાંકી છે? તો સિંહની, ચિત્તાની, વાંદરાની પૂંછડી વાંકી છે. આપણે જોયું તો કોની કોની પૂંછડી વાંકી હતી? સિંહની હોય, ચિત્તાની હોય અને વાંદરાની પૂંછડી વાંકી છે. હવે ત્રીજો પ્રશ્ન, કોની પૂંછડી છેડે વાળ નથી? હવે જો કોની પૂંછડી છેડે વાળ નથી? તો ચિત્તાની પૂંછડી. તો ચિત્તાની પૂંછડીમાં છેડે વાળ નથી. કોની પૂંછડીમાં છેડે વાળ નથી? ચિત્તાની પૂંછડીમાં છેડે વાળ નથી. હવે ચોથું,
તમે કોની કોની પૂંછડીને અડ્યા છો? હવે આપણે શું કીધું છે, તમે કોની કોની પૂંછડીને અડ્યા છો? તો અમે ગાય અને ઘોડાની પૂંછડીને જ અડ્યા છીએ. આપણે ગાય અને ઘોડાની પૂંછડીને જ અડીએ ને, કાંઈ સિંહની પૂંછડીને અડવા જઈએ ન જઈએ. હવે પાંચમું, કોનું મોટું કેશવાળી વાળું છે? કોનું મોટું કેશવાળી વાળું છે ખબર છે બધાને? સિંહનું. સિંહનું મોઢા ઉપર કેશ હોય ને, તો સિંહનું મોઢું કેશવાળી વાળું છે. હવે છઠ્ઠું, તમને કોનું મોઢું જોઈને બીક લાગે? હવે આપણને કોનું મોઢું જોઈને બીક લાગે છે? તો જો છઠ્ઠો, અમને સિંહ, ચિત્તો અને મગરનું મોઢું જોઈને બીક લાગે. આપણને કોનું મોઢું જોઈને બીક લાગે? તો સિંહનું મોઢું, ચિત્તાનું મોઢું અને મગરનું મોઢું જોઈને આપણને બીક લાગે છે. હવે શું છે સાતમો પ્રશ્ન, મગર અને ઘોડામાંથી કોના પગ નહોર એટલે નખ, નહોર એટલે શું થાય, નખ છે. તો હવે શું કીધું છે, મગર અને ઘોડાના પગમાં કોના પગમાં નખ છે? તો મગરના પગમાં નખ છે. શું કીધું છે, મગરના પગમાં નહોર એટલે નખ છે. હવે આઠમો પ્રશ્ન, ઘોડાને કેટલા પગ હોય છે? તમને બધાને ખબર છે ઘોડાને કેટલા પગ હોય છે? તો ઘોડાને ચાર પગ હોય છે. અહીંયા આપણું પાના નંબર 63 પૂરું થયું, હવે પાના નંબર 64 પર જઈશું. જુઓ પાના નંબર 64 પર શું આપેલું છે, પ્રશ્ન 11, પ્રાણી કે પક્ષીને તેના અવાજ સાથે જોડો. આપણને શું કીધું છે, પ્રાણી અને પક્ષીઓને તેના અવાજ સાથે જોડવાનું છે. જો અહીંયા આપણે શું આપેલા છે, પ્રાણી અને પક્ષી આપેલા છે. અહીંયા પણ આપેલા છે અને અહીંયા પણ આપેલા, અહીંયા કોણ આપેલા છે, પ્રાણી આપેલા છે અને અહીંયા શું છે, પક્ષી આપેલા છે. વચ્ચે શું આપેલું છે, એનો અવાજ આપેલો છે. તો આપણે શું કરવાનું છે, પ્રાણીઓ અને પક્ષીઓને તેના અવાજ સાથે જોડવાનું છે. તો અહીંયા પહેલું ચિત્ર શેનું છે, કયું પ્રાણી છે, તો બિલાડી. તો બિલાડી કેવો અવાજ કરે, તો અહીંયાથી આપણે શોધવાનું છે. તો બિલાડી કેવો અવાજ કરે, તો મ્યાઉ મ્યાઉ. તો આપણે શું કરવાનું છે, બિલાડીને તેના અવાજ સાથે જોડવાનું, તો મ્યાઉ મ્યાઉ સાથે જોડવાનું છે. હવે બીજું ચિત્ર શેનું છે, ઘોડાનું. તો ઘોડો શું કરે, જો બાળકો બીજું ચિત્ર શેનું છે, ઘોડાનું છે નહીં, શેનું છે, ગધેડાનું છે. તો ગધેડો કેવો અવાજ કરે, અહીંયાથી આપણે શોધો, તો ગધેડો કેવો અવાજ કરે, તો હોચી હોચી. તો આપણે શું કરીશું, ગધેડાને હોચી હોચી સાથે જોડીશું. પછી શેનું ચિત્ર છે, બકરીનું. તો બકરી કેવો અવાજ કરે, તમને બધાને ખબર છે, અહીંયાથી શોધો, તો બકરી કેવો અવાજ કરે છે, બે બે. તો આપણે શું કરીશું, બકરીને બે બે સાથે જોડીશું. પછી જુઓ આ શેનું ચિત્ર છે, કૂતરાનું. તો કૂતરો કેવો અવાજ કરે, બધાને ખબર છે, કેવો અવાજ કરે છે, તો ભો ભો. તો આપણે અહીંયાથી કૂતરો કેવો અવાજ કરે, ભો ભો. તો તેની આપણે કૂતરાને ભો ભો સાથે જોડીશું. હવે જુઓ અહીંયા આપણે હવે પક્ષીને જોડવાના છે. તો પહેલું ચિત્ર શેનું છે, આ કોણ છે, કોયલ છે. તો કોયલ કેવો અવાજ કરે, કુહુ કુહુ. તો આપણે કોયલ કેવો અવાજ કરે, કુહુ કુહુ. તો આપણે કોયલને કુહુ કુહુ સાથે જોડીશું. પછી કોણ છે, કાગડો. તો કાગડો કેવો અવાજ કરે, બધાને ખબર છે, કાગડો કેવો અવાજ કરે છે, કાકા. તો અહીંથી શોધો, તો ક્યાં કાકા છે, અહીંયા છે. તો આપણે કાગડાને કાકા સાથે જોડીશું. પછી કોણ છે, કુકડો. તો કુકડો કેવો અવાજ કરે છે, તમને બધાને ખબર છે, કુકડે કુક. કેવો અવાજ કરે, કુકડે કુક. તો અહીંથી શોધો, તો ક્યાં છે કુકડે કુક, તો અહીંયા. તો કુકડાના આપણે કુકડે કુક સાથે આપણે જોડીશું. પછી શું છે, કયું ચિત્ર છે, કયું છે, ચકલી. તો ચકલી કેવો અવાજ કરે છે, ચીંચી. તો આપણે ચકલીને ચીંચી સાથે જોડીશું. આપણે પ્રાણીઓ અને પક્ષીઓને તેના અવાજ સાથે જોડ્યા. હવે આપણે આગળ, હવે જુઓ પ્રશ્ન 12, ચિત્ર ધ્યાનથી જુઓ અને તેની મનગમતું નામ આપો. આપણને શું કીધું છે, આ ચિત્ર આપણે ધ્યાનથી જોવાનું છે. જો અમુકના પગ આપ્યા છે, અમુક પ્રાણીના પગ આપ્યા છે, અમુકનું મોઢું આપ્યું છે, અમુક પ્રાણીની પૂંછડી આપી છે, બધા પ્રાણી આમાં જોડેલા છે. તો આપણે ધ્યાનથી ચિત્ર જોઈ અને આપણે નામ આપવાનું છે. આપણે શું કરીશું, જો હવે ચિત્રમાં આ મો અને ડોક કોની છે, જુઓ તો બાળકો આ મો અને ડોક કોની છે, તો જીરાફની છે. કોની છે, જીરાફની છે. હવે જુઓ આ કેશવાળી છે, તમને બધાને ખબર છે આ કેશવાળી છે એ કોનું, કયું પ્રાણી હોય છે, તમને બધાને ખબર છે, સિંહની. તો આપણે આ કેશવાળી છે એ કયું પ્રાણી છે, સિંહનું. પછી જુઓ આ પૂંછડી કોની આપેલી છે, તમને બધાને ખબર છે ગાયની પૂંછડી છે. ગાયની પૂંછડી આવી હોય ને, તો આપણે આ કઈ પૂંછડી છે, ગાયની પૂંછડી છે. હવે જુઓ આ પીઠ છે, આને શું કહેવાય, પીઠ. તો આ પીઠ કોની આપેલી છે, વાઘની આપેલી છે. કોની આપેલી છે,
વાઘની. પછી જુઓ આગળના પગ છે, આગળના પગ છે તે કોના આપેલા છે, તમને બધાએ જોયા જોયા આ પગ કોના છે, હાથીના છે. કોના છે? હાથીના પગ. અને જુઓ પાછળના પગ કોના આપેલા છે, ઝીબ્રાના આપેલા છે. ખબર છે ને બધાને કે પાછળના પગ કોના આપેલા છે, ઝીબ્રાના આપેલા છે. તો આપણે આ બધા પ્રાણીઓને ભેગા કરીને આપણે બધા પ્રાણીઓનું એક એક નામ લખવાનું છે. કયું નામ લખવાનું? બધા પ્રાણીઓનું આપણે એક એક નામ લખવાનું છે. આપણને શું આ બધા પ્રાણી આપ્યા છે, આપણે બધા પ્રાણીનો આપણે એક એક શબ્દ, પહેલો શબ્દ આવે ને લખવાનો છે. શું લખવાનું છે? બધા પ્રાણીનો પહેલો પહેલો શબ્દ આવે તે આપણે લખવાનો છે. તો ઝીબ્રાનો ઝી, ઓલા જીરાફનો ઝી, સિંહનો સી, ગાયનો ગા, વાનો ઓલા વાઘનો વા, હાથીનો હા અને ઝીબ્રાનો જી. ચાલો આપણે બધા પ્રાણીનો એક એક નામ એક એક શબ્દ લખીએ. જીરાફનો જી, સિંહનો સી, પછી ગાયનો ગા, વાઘનો વા, હાથીનો હા અને ઝીબ્રાનો જી. જુઓ કયું નામ બન્યું? જી, સી, હા, ગા, વા, હા ને જી નામ બની ગયું. આપણે બધા પ્રાણીનો એક એક શબ્દ લીધો. અહીંયા આપણે પાના નંબર 64 પૂરું થયું. હવે હું તમને જે ફોટો મોકલું તે તમારે કલોલની સ્વાધ્યાયપોથીમાં પૂર્ણ કરવું. હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા બાળકોને જય શ્રી કૃષ્ણ.